નમસ્કાર દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા, તમારો મિત્ર, અને ઘરે બેઠો છું, મારા ઘરે શાંતિથી રિલેક્સ. ચિંતા કરવાનો કોઈ વિષય છે નહીં. ગઈકાલે રાજકોટથી લગભગ મારા ખ્યાલથી મોડામાં મોડો 12 વાગ્યા પછી જ નીકળ્યો હોઈશ, એક્ઝેક્ટ યાદ નથી. અને મારું ઘર એટલે કે તાલુકો ઉમરાળા આવતા પહેલાં સુધીમાં મારી કાર પલટી ખાઈ ગઈ અને ટોટલ લોસ થઈ ગઈ. તમે બધાએ જોયું હશે, લગભગ 3:15-3:30 બનાવ છે. અને હું તો એકદમ ઓલરાઈટ છું, મારે તો કોઈ મને સ્ક્રેચ પણ પડ્યો નથી કે મને કોઈ ઉજળો ઘાવ લોહીનું ટીપું નીકળ્યું નથી. ઇવન એમ પણ કહું મારા કપડાંય મેલા નથી ત્યાં, જે પહેર્યા છે આ જ કપડાં છે, કેમકે હજુ નાયો નથી, બ્રશ કરવાનું પણ બાકી છે. કેમકે કારની દોડધામ, ઇન્સ્યોરન્સ, ગેરેજ, એને ટોઈંગ કરીને સાઈડમાં લઈ જવી, આ બધી દોડધામમાં હતો એટલે હાલ ફ્રી થયો, ઘરે આવ્યો. ઘટનામાં કંઈ ખાસ છે નહીં, ઘણા મિત્રોએ મને એવી વાત કરી, જોકે ગેરવ્યાજબી છે. હું મારા એથિક્સ, મારા મૂલ્યો સાથે જોડાયેલો માણસ છું. જ્યાં અકસ્માત નેચરલ રીતે થયો છે ત્યાં હું ભાજપ ઉપર આક્ષેપ કરવા માગતો નથી, એટલે કોઈ એવી અફવા ફેલાવતો હોય હું તો એનું ખંડન કરું છું. આમાં ભાજપનો કોઈ રોલ છે નહીં, આ નેચરલ ઘટના છે. સતત તો દોડધામ, ઘડીકમાં હું રાજકોટ હોઉં, ઘડીકમાં સુરેન્દ્રનગર હોઉં, ઘડીકમાં પ્રાંતિજ હોઉં, ઘડીકમાં અમદાવાદ હોઉં, ઘડીકમાં સુરત હોઉં, આ બધું સેલ્ફ ડ્રાઈવ કરું છું. હું સેલ્ફ ડ્રાઈવ, જાતે ડ્રાઈવ કરી અને બધી સભાઓમાં પહોંચું છું, હાજરી આપું છું, મારી પોતાની સ્પીચ જાતે ટાઈમ કાઢીને અભ્યાસ કરીને વાંચીને બનાવું છું, પછી ત્યાં મંચ ઉપર જઈને બોલું છું, લોકોને ફેસબુકમાં વોટ્સએપમાં રિપ્લાય આપું છું, એમના સવાલના જવાબ આપું છું, એમના અભિપ્રાયોને વાંચું છું. તો આ બધું કરવામાં થાક લાગે, અમારા રહેવાના કોઈ ઠેકાણા નથી, જમવાનો કોઈ ટાઈમ નથી, આરામ કરવાની પણ કોઈ ઠેકાણા ના હોય. એટલે આ જે લાઈફ જે છે, તો તમારું ફિઝિકલ જે સ્ટાન્ડર્ડ છે એ ઓલ ઓવર વીક જાય. પ્રોબ્લેમ લો વિઝનનો છે, મારે આંખોમાં નંબર તો છે પણ થાકના હિસાબે આંખોમાં લો વિઝન આવે, એટલે મોડી રાત થાય ને વધુ થાક લાગ્યો હોય. ઊંઘી તો નહોતો જ ગયો, મને એક્ઝેક્ટલી ખબર છે હું ઊંઘ્યો નથી, કેમકે ઊંઘ આવતી નથી, ભાજપ હારશે નહીં ત્યાં સુધી ઊંઘ આવવા જ નથી, એટલે જોકું આવી ગયું, ઊંઘ આવી ગઈ ને એવું થયું એવું નથી. લો વિઝન, કે આગળનો દૂર સુધીનો રસ્તો દેખાય નહીં, એક તો ચશ્મા હોય અને આંખોમાં સતત થાક, ગાડીઓ ચલાવવાની, આ સભાપતે ગાડી ચલાવીને ત્યાં જવાનું, પેલી સભાપતે ગાડી ચલાવીને ત્યાં જવાનું, રસ્તામાં કંઈક મળે તો કોરું આછું પાતળું જમી લેવાનું, ક્યારેક ફ્રૂટથી ચલાવી લો, કેળા સફરજન ખાઈ લો. તો આના હિસાબે રાતના સમયે લો વિઝન આવે ને સેલ્ફ ડ્રાઈવ કરું છું, એટલે કાલે થયું એવું કે આગળનો મને વળાંક દેખાયો નહીં, એકદમ શાર્પ વળાંક છે, એકદમ ગોળ, કે જ્યાં તમે બીજા ગિયરમાં જ ચલાવવી પડે. અને હું ટોપ ગિયરમાં હતો તો અચાનક સ્ટેરિંગ મેં આમ ટર્ન કર્યું અને પછી સીધું ના થયું, એટલે ગાડી આખી 2-3 વખત રાઉન્ડ ફરી અને પડી. સીટ બેલ્ટ બાંધેલો હતો, જોકે મને એક આદત છે કે સીટ બેલ્ટ સિવાય હું કાર ચલાવતો નથી, સીટબેલ્ટના હિસાબે હું બચી ગયો છું, મને કંઈ થયું નથી, ગાડીને બધું ડેમેજ થઈ ગયું છે, પણ સીટબેલ્ટથી હું મારી ડ્રાઇવિંગ સીટ જે એની સાથે જકડાઈ રહ્યો, એટલે મને કંઈ થયું નહીં, મારા હાથ પગ બધું એકદમ પોઝિશનમાં રહ્યું, એટલે ભાંગ્યું કે કંઈ મને થયું નથી, બહુ ફ્રી છું. અને આ લડાઈ જે સત્યની છે, કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટી, કોઈ સરકાર સામે છે નહીં, આ ચાલતું જ રહેવાનું છે. જાતિવાદ નાબૂદ કરવા માટે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે, સિસ્ટમ સુધારવા માટે, અંધશ્રદ્ધા દૂર કરવા માટે, સમાજમાંથી અસમાનતા દૂર કરવા માટે, સમાજની અંદર મૂડીવાદ નાબૂદ કરવા માટે, શિક્ષણનો વ્યાપ વધારવા માટે, કુરિવાજો દૂર કરવા માટે, આ બધા માટે આપણે તમામે નવી પેઢીના યુવાનોએ જ લડવાનું છે. હું અત્યારે લડું છું, આપણે બધા સાથે મળીને લડવાનું છે, કેમકે જે પરિસ્થિતિ સુધરશે નહીં તો એના ખરાબ પરિણામો આપણે જ ભોગવવાના છે. સમાજમાં આવતા ભવિષ્યમાં, આવનારા વર્ષોમાં જાતિવાદ ઓછો નહીં થાય, ભ્રષ્ટાચાર ઓછો નહીં થાય, રાજનીતિની ગંદકી ઓછી નહીં થાય, ગુનાખારી ઓછી નહીં થાય, તો એના ખરાબ પરિણામો આપણે જ ભોગવવાના છે. તો સારા પરિણામો જોઈતા હોય તો પ્રયત્ન પણ આપણે જ કરવો પડશે. હું એ પ્રયત્ન કરું છું. મેં ધાર્યું હોત તો હું સારામાં સારી સરકારી નોકરી કરતો હતો, સારામાં સારી, બધાને ખબર છે. તો એવી નોકરી છોડી અને આ કરવાની જરૂર નથી કે આખી આખી રાતના રાત તમે જ્યારે જુઓ ત્યારે ડ્રાઇવિંગ જ કરતા હો અને ક્યાંય રહેવા જમવા ખાવા પીવાની વ્યવસ્થા ના હોય. એટલે ઈરાદાઓ નેક છે, બુલંદ છે અને સટીક છે અને સ્ટ્રેટ ફોરવર્ડ છે. એમાં હું ક્યારેય કોઈ બાંધછોડ કરવાનો નથી. મારી લાઈફનું ફર્સ્ટ એક્સિડન્ટ છે, 28 વર્ષ મારા થયા છે, ક્યારેય સાયકલ પણ કોઈના જોડે અથડાઈ નથી, અને પહેલી જ વખત મારી કાર આટલી 3-4 ગથડિયા મારી ગઈ અને બધું ફૂલ ડેમેજ થઈ ગઈ છે.
પણ મારા શુભ ચિંતકો જેમને મારા પ્રત્યે લાગણી છે, વિશ્વાસ છે, મારા વડીલો, મારા માતા બહેનો, મિત્રો, સંબંધીઓ, પરિચિતો, મારા ભૂતપૂર્વ સહકર્મચારીઓ અને મારામાં જે લોકોને વિશ્વાસ છે, એ તમામના આશીર્વાદ અને એમની પ્રાર્થનાઓનું પરિણામ છે કે મારા કપડાં પણ મેલા નથી થયા, અને હું એ તમામનો આભાર માનું છું. અને આવી જ રીતે જોમ જુસ્સાથી આપણે બધા જોડાણેલા રહીએ, સરકારો આવશે જશે એનાથી કોઈ નિસ્બત નથી, પણ આપણું કામ છે રાજનીતિ સુધરવી જોઈએ, સમાજની અંદર પરિવર્તન આવવું જોઈએ, યુવાનોને, નવી પેઢીને કંઈક સારો એવું વિજ્ઞાન અને ટેકનોલોજીના એપ્રોચવાળો માહોલ મળવો જોઈએ, અંધશ્રદ્ધા અને કુરિવાજોવાળો ન મળવો જોઈએ. તો આ બધા આદર્શો સાથે લડીએ છીએ. અને ગઈકાલની ઘટનાથી મારો જુસ્સો, જોમ, તાકાત અને જનૂન લડવાનું વધ્યું છે. મને મારા પોતાના ઉપર એટલો વિશ્વાસ વધ્યો છે કે ખરેખર હવે હું સત્યની રાહ ઉપર છું, એટલે જ બચ્યો છું. બાકી આવી રાહમાં કોઈ બચે નહીં. હું મારી જાતે કારની બહાર નીકળી ગયો અને મારી ડીઝલની ટેન્ક પણ ફૂલ હતી, તો શોર્ટ સર્કિટ થઈને કાર જો સળગી ગઈ હોત હું બહાર નીકળતા પહેલાં તો ઘણું અનર્થ થઈ ગયો હોત. પણ એવું કાંઈ ના થયું, ના શોર્ટ સર્કિટ થયું, ના કાર સળગી, આખી ડીઝલ ટેન્ક ત્યાં ખાલી થઈ ગઈ, ઓઇલ ટેન્ક પણ ખાલી થઈ ગઈ, પણ ના કશું બનાવ બન્યો. રાત્રે કોઈ હતું નહીં. મારા મિત્ર સહદેવસિંહ ગોહિલ, એમને હું થેન્ક યુ કહીશ જાહેરમાં, અને નરેન્દ્રસિંહ ગોહિલ નરુભા હડમતાળા, એમને પણ થેન્ક યુ કે આ બંને રાત્રે આવી અને મને મદદ કરી, ઘરે પહોંચાડ્યો, મારો સામાનનું એરેન્જમેન્ટ કરી આપ્યું, અને અત્યાર સુધી ક્રેનની અને બધી વ્યવસ્થા થઈ ગઈ છે, મને કંઈ થયું નથી. પણ એક વાત યાદ રાખવાની છે કે આ લડાઈ અસમાનતા, ભ્રષ્ટાચાર, જાતિવાદ, કુરિવાજ, અંધશ્રદ્ધા અને મૂડીવાદની વિરુદ્ધની છે. આપણે બધા એમાં સાથે રહેવું પડશે હંમેશા માટે. કોઈ એક મુદ્દાની લડાઈ છે નહીં કે આપણે એમ કહીએ કે આ થઈ ગયું અને પતી ગયું, કેમ કે આપણે બેટર ભવિષ્ય જોતું હશે, આપણે સારો દેશ જોતો હશે, સારું રાજ્ય જોતું હશે, તો સહિયારો કામ કરીશું. જે ખરાબ હશે એને ખરાબ કહીશું, સારા હશે એને સારા કહીશું, અને આવી રીતે લડતા રહીશું. અને તમારા બધાનો સાથ, સહકાર, શક્તિ, પ્રેરણા અને હિંમત મળતી રહે અને મળી છે. અને તમામ લોકોએ ફેસબુક પોસ્ટમાં કોમેન્ટ કરી અને મારો આત્મવિશ્વાસ વધાર્યો છે. મારામાં વિશ્વાસ જેમણે મૂક્યો છે એ બધાને મારી સલામ છે અને મારા વંદન છે. પાછળ સ્વામિનારાયણ ભગવાન છે, એટલે એમના આપણને બધાને જે ઈશ્વરી શક્તિ હોય એમના પણ આશીર્વાદ મળતા રહે. અને સંઘર્ષ જીવન પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહે મારી અપેક્ષા છે, કેમ કે સંઘર્ષનો એક નશો ચડ્યો છે. હવે રોજ જાગીને સંઘર્ષ ન કરીએ, નવા પ્રશ્નો ન ઉઠાવીએ, એનું સમાધાન ન ગોતીએ, લોકોને જાગૃત કરવાનું કામ ન કરીએ, તો એમ લાગે કે આજ કંઈ કર્યું નથી. દારૂડિયાને જેવો દારૂનો નશો, એમ સંઘર્ષનો નશો ચડ્યો છે. હું રિપીટ કરું છું કે હું પોલીસમાં હતો, રેવન્યુમાં ક્લાર્ક હતો, સારામાં સારી સરકારી નોકરી હતી. વ્યક્તિગત રીતે હું પાવરફુલ માઇન્ડવાળો અને નોલેજવાળો છું, એટલે મારો સરકારી કચેરીમાં દબદબો હતો. બીજા કર્મચારી જેમ હું આમ એલફેલ માણસ નહોતો, મને બીજાની મારે કંઈ કમ્પેરિઝન નથી કરવી, પણ આ બધું મૂકીને એટલા માટે આવ્યો છું કે સંઘર્ષ કરવાનો એક નશો છે મને, અને નશો ન કરું તો મને મજા નથી આવતી. અને સંઘર્ષમાં તમામનો સાથ મળશે, ઘણું સારું થશે, અસમાનતાઓ દૂર થશે, રાજકારણની ગંદકી દૂર થશે, યુવાનો માટે વિશાળ તકો ઊભી થશે, નેતૃત્વ કરવાની ક્ષમતાને તક મળશે. અને આ બધું થાય એના માટે જ લડવાનું છે. વ્યક્તિગત રીતે મારી લાઈફ એટલી બધી ખરાબ નથી કે મારે આ બધું કરવા આવવું પડે, પણ છતાંય આવવું પડ્યું છે. એનો મતલબ એમ કે જે વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ખરાબ છે એ બધું તમારે, મારે, આપણે સૌએ એસસી, એસટી, ઓબીસી, ભારતી, ગુજરાતી બધા ભેગા મળીને સુધારવાનું છે. અને સુધારીને જે સારો માહોલ, જે સારો દેશ, જે સારું રાજ્ય મળે એને આપણે સાથે મળીને એન્જોય કરવાનું છે, મજા કરવાની છે, અને એવી રીતે આપણી લાઈફ પાસ કરવાની છે, પૂરી કરવાની છે. અને એ જ સારું ભવિષ્ય, એ જ સારો દેશ, એ જ સારી વસ્તુ આપણી આવતી પેઢીને આપી જવાની છે વારસામાં. આપણને વારસામાં જાતિવાદ મળ્યો છે, કોમવાદ મળ્યો છે, ભ્રષ્ટાચાર મળ્યો છે, રાજકારણની અંદર ગંદકી મળી છે, આપણને વારસામાં આ મળ્યું છે. આપણી આવતી પેઢીને આપણે વારસામાં આ નથી આપવું. આપણે એમને આપવું છે વિજ્ઞાન, આપણે એમને આપવું છે જ્ઞાન, આપણે એમને આપવું છે ટેકનોલોજી, આપણે એમને આપવી છે તર્કશક્તિ, આપણે એમને આપવી છે બુદ્ધિમત્તા, આપણે એમને આપવું છે એડવાન્સ મેડિકલ સાયન્સ, અને એના માટેનો પ્રયત્ન કરીએ છીએ. ખૂબ બધાનો આભાર. આપ તમામની મારા પ્રત્યે જે લાગણી છે એ સતત અને સખત રીતે હું જાળવી શકું, અને એ લક્ષ્ય અને સિદ્ધાંતો સાથે હું મારા જીવનમાં કાયમ રહી શકું.